कोई निशान ना अंदर होगे बोल को तो मारो जितलो वजूद हसे जितली मारी बुलंदी हसे इतला मारा बोलने वाले और देवा मांस समझो तुम्हारी बात जितली शख्सियत ऊंची हसे इतला इना बोलनी कीमत हसे बे हो बोलू मारा बोल अलग होए आगे सिस्तानी नो वकील बोले इना बोल अलग होए होए कि ना हो दर्जा प्रमाणे ओहदा प्रमाणे एक एले बोले एनु वकार अलग होए पर एक डायरेक्टर बोले जब कि आसिफ भाई बोले कि स्कूल में उबारे उसे नहीं मेमोरियल वा तो इना बोल वजन होए इकोना समय एले ना समय कारण के एक ओहदा मा छे तो दोस्तों आ दुनिया नो कानून छे कि अगर कोई कोई ना माटे बोले वखाण करे अने वखाण करना वो ओहदो ऊंचो हो तो ये बोल ले कयामत सुधी राखवा मा आवे छे तो आ बे दिवस तो एवा छे के जेना अंदर त्रण बनाव बन्या छे 24मी ज़िलहज्ज ना बे बनाव छे एक बनाव ईदे मुबाहला नु बनाओ बीजो बनाओ मौला ए कायनात की नमाज दी हालत मा अंगूठी आपी एनो बनाओ अने 25वीं ज़िलहज आखो सूरे हल अता जेनी शान मा नाज़िल करवा मा आयो यानी रिसालत ए माद दी अहले बैत अलैहि सल्लल्लाहु अलैहि वसल्लम शांत तो तमें जो
મુબાહિલા મુબાહિલા કોનું નામ છે તમોને હું આજ સુધી આપણે મુબાહિલા મુબાહિલા કે છે ઈદે મુબાહિલા તફસીર નામ ને તમે જો અને આપણે ગુજરાતીમાં જે તફસીર લખેલી છે એના ઉપર પણ હું આજે જરા વિચાર કર્યો ને જોવાની ઝહમત છે અરબી ઉર્દૂ ફારસીમાં તો છે પણ ગુજરાતીના અંદર જે તફસીર છે એના અંદર પણ લખેલું છે અલ્લામા હાજીનાજી મરહૂમ ખુદા કરવટ કરવટ ખુદા કોમને મહાન આલિમે દીનને અતા ફરમા એમણે પણ આજ આયત સૂરે આલે ઇમરાનની કે જે મુબાહિલામાં ઉતારવામાં આવી એના ખુદ પોતેનો અર્થ કરે છે અલ્લામા અલ્લામા કહે છે કે મુબાહિલા એટલે શું પછી પોતે એના ભાવાર્થમાં એના પ્રાદેશોમાં લખે છે કે મુબાહિલા એટલે બદ્દુઆ મુબાહિલા એટલે કોઈના ઉપર લાનત કરવી મુબાહિલા એટલે કે કોઈને જે છે બાતિલ ઉપર હોય એને એના સામે હક માટે એના માટે લાનત ઉતારવા માટે ખુદા પાસે અઝાબ તો ભાઈ આ શું છે કોના માટે અઝાબ માંગવામાં આવ્યું કોણે માંગ્યું અને આખું વાક્ય શું છે વાક્યો આપણા સામે છે ઇતિહાસમાં અને વાક્યો કેવી રીતે બયાન છે તમે જુઓ તો શાન કેવી છે રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મદીનાના પાસે જે ગામ હતું ગામનું નામ હતું નજરાન અને નજરાન ગામમાં ક્રિસ્તી રહેતા હતા ક્રિશ્ચન ક્રિસ્તી તમારી બોલીમાં અને ગુજરાતીમાં કે ઈસાઈ ઈસા નબીને માનતા હવે લોકોનો અકીદો એમ હતો સામરો અકીદાની જંગ હતી આ મેદાન મુબાહિલા શું હતું હક બાતિલ અને અકીદાની જંગ હતી એ લોકોનો અકીદો શું હતો અકીદો એ હતો કે ઈસા નબી ખુદાના શું છે દીકરા છે આજે પણ અકીદો છે બે ધર્મ છે ને ઈસાઈ મત જેમાં આપણે શિયા ને સુન્ની છે એમ એ લોકો શું છે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ બરાબર એમાંથી એક એ લોકો છે કે જે લોકો એમ માને છે કે ના અલ્લાહનો મેસેન્જર હતો અને એક એમ માને છે કે ના ઈસા ખુદાના દીકરા હતા હવે આ જે નજરાન જે ગામ છે એના ઈસાઈ કોઈ રીતે ઇસ્લામ કબૂલ કરવા નથી મોટા મોટા આલિમોની કિતાબના અંદર જોતા કે ઈસા નબીના બાદ એક નબી આવવાનો છે એનું નામ અહેમદ હશે એ આવો હશે એના અંદર આવો આવો હશે તો એ લોકોએ કહ્યું કે જો આવો આવો હોય તો આપણે મોકલાવો મોટા મોટા આલિમો એવું નથી કે સિર્ફ મુસલમાન કોમમાં આલિમ છે એ લોકોના પણ મોકલેલા છે એ લોકોમાં પણ કિતાબો છે એ લોકો પણ રિસર્ચ કરે છે તો જે મોટામાં મોટા એ ગામના મોકેરા હતા 30 ભેગા કર્યા અને એ 30 મોકેર ભણેલા ભણેલા હોશિયાર બુઝુર્ગ કોના સામે ઉકળવા રસૂલ ખુદા મદીના અને એ લોકો એ મોકેરા શું કરે જેને તપાસ કરે કે જે આ પૈગંબરનો દાવો કરે છે એ સાચો છે કે જૂઠો છે હવે 30 મોપેરાનું ટોળું ગ્રુપ નજરાનના ગામથી ઉપર ક્યાં ભેગું મદીના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ની ખિદમત હવે બહાર શું થયું દેવા થઈ ખીર પૂરી ના થતી કે કઈ ભજીયા સમોસા ખાવાનો ટેમ તો એ લોકો શું કરવા દેવા કરવા લઈને ચોપડા બધું ઇલ્મ ઓલું 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 રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને એક પછી એક સવાલો 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 હવે સવાલ કોના સામે છે રસૂલ સામે રસૂલી કે તમામ નબીઓથી અફઝલ મુરસલ આઝમ આલિમ ઇલ્મ દુનિયાના અંદર બેસીને હાસિલ કરે રસૂલ તો ખુદ લદુની ઇલ્મ લઈને દુનિયામાં આવ્યા હર એક સવાલ પર જવાબ રસૂલ અલ્લાહ આપતા રહ્યા પછી આ ફેરવે સવાલ કર્યો કે જુઓ કેમ ખુદાના દીકરા ઈસા ન હતો અમારા પાસે દલીલ છે ઈસાઈઓ કે ક્રિશ્ચન તો કઈ શું દલીલ છે તમારા પાસે તો કઈ અમારા પાસે દલીલ છે
કે ઈસાને બાપ ન હતો. બાપ હતો ઈસા? હું તમારાથી સવાલ કરું છું, ઈસા નબીને બાપા હતા? કોઈ જગ્યાએ લખેલું તો મને કીધું હું એનું નવું પડાવ કે બધે કરે નવું પડાવતા નવું પડાવ કે ભાઈ હતું નહોતું ને ખાલી માં જ હતી ને. એ લોકો શું કહ્યું કે ખાલી માં હતી એમની તો પછી દીકરો કોણ થયો? બલી મૂકી નહીં સહયો કરો. માં હતી તો માએ ઈસાને દેડો કેવી રીતે? એનો મતલબ એ થયો કે ઈસાનો બાપ ખુદા છે. હવે જેટલા મુસલમાન બેઠા એ તો બધા ડૂબકું હલાવ્યું, ઓછો ભણેલા નવા નવા મુસલમાન જેટલા લાય લાય લલ્લા પડેલા એ તો કાંઈ વાત બરાબર છે. બરાબર લાગે ને? બાપ વગર છોકરો કેમ જડે? અને જડો તો પછી ખુદા એનો બાપ થયો. હવે તમે જો રસૂલે ખુદા એનો જવાબ કે જો અગર તમે એમ કહેતા હો કે ઈસાના પાસે ખાલી માં છે બાપ નથી તો ઈસા ખુદાનો દીકરો થયો, તો અબુલ બશર જનાબે આદમ એને તો બાપ નથી માએ નહોતા. તેનો મતલબ તો કે આદમ પણ એ ખુદાના દીકરા છે. તે તો ચૂપ થઈ ગયા, ના આદમ તો દીકરો નથી. તો ભાઈ તમારા ઈસાને તો માં હતી, આદમ ને તો માં ને બાપ બે નહોતા. તો કહ્યું જેવી રીતે આદમ ને ખુદાએ પોતાની મરજીથી ખલ કર્યા, માં અને બાપ ની જરૂરત ન પડી, તો એ ખુદા જ્યારે માં અને બાપ વગર આદમ ને પેદા કરી શકે છે તો શું ઈસા ને પેદા ન કરી શકે? તમામે તમામ ઈસાઈઓ જયારે આ સાંભળી મોટા મોટા મોટેરા દલીલ રસૂલે ખુદાની કેવી હતી? મુસ્તહકમ ને મજબૂત હતી. જ્યારે ખુદા આદમ ને માં ને બાપ વગર પેદા કરી શકે છે તો પછી ઈસાને તો માંથી તો પેદા કર્યા, તો એ ખુદા કેટલો કાદિર છે? એ વખત પેદા કરે છે તો અહીંયા ના પેદા કરી શકે? તો આ કરી શકે? બધી સાંભળ્યું તેમ છતાં આવીને હટમાં ઉભા રહી ગયા કે ના તમે સાચા રસૂલ તો બતાવો. ભાઈ આટલું બધું તારા સામે બયાન કર્યું, આટલી કુરાન ની આયતો બયાન કરી, આટલી દલીલો બયાન કરી, પણ છેલ્લે નીવડો શું નીકળ્યો? તમે સાચા હો તો બતાવો. તો કે ભાઈ આ બધું તો તારા સમક્ષ બયાન કર્યો, આખી કુરાન બયાન કરી, તારી બાઇબલ બયાન કરી, તારી કિતાબોમાંથી બયાન કર્યું, તારા સવાલોના જવાબ આપ્યા. એ લોકો હટ ધર્મ આવી ગયા. ભાઈ છે ને હટીલા, મારો ઝંડો ઊંચો ચા બધા મીચો. હું કીધું રાત રાત જ હોવી જોઈએ, ભલે દિવસ ગયેલો હોય. તમે બધા આંખો બંધ કરી દો, અંધારો થઈ જશે, પણ હું રાત કીધું રાત જ હોવી જોઈએ. તો એ લોકો આવી રીતે હટ ધર્મમાં ઉતરી ગયા. તો અલ્લાહ સુબહાન વ તઆલાએ જ્યારે આખો મંઝર જોયો કે ભાઈ આ મંઝર આનો એક જ રસ્તો છે, જિબ્રાઈલ નાજિલ થયા અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને હુકમ સંભળાયો કે રસૂલ સલ્લલ્લાહુ તમે આ લોકોને કહી દો ફકુલ તઆલુ નદુ અબનાલા ઉદાકુ, યા રસૂલ તમે કહી દો કે અગર તમે ચાહો છો કે કોણ હક ઉપર અને કોણ બાતિલ ઉપર, કોનો મઝહબ સાચો અને કોણ જૂઠો, તો તમે તમારા અબના બનાવો, અબનાતું તમે તમારા દીકરાઓને લાવો, અમે અમારા દીકરાઓને લાવો. વનેસાને સાચો તમે તમારી ઓળખોને લાવો, અમે અમારી ઓળખોને લાવો. તમે કીધું એ પ્રમાણે ઓકે
હવે દોસ્તો અહીંયા તમારા સાથે વાત મૂકું છું. મહિલા નક્કી થયું, ઓરતો મર્દો નસોને લાવવાની વાત થઈ ગઈ. હવે હું એક વાત તમારા સામે મૂકું છું, મારી વાત પેલા સાંભળતી પછી જો સાચી હોય તો સલવાત કરું છું. જો અગર તમારા મગજમાં બેસે મારી આ વાત, આજના મુસલમાન શું કે છે? કુરાન કાફી છે, એમ કે છે ને અહલે બૈતની શું જરૂરત છે. આજે મુસલમાન શું કે છે? વહાબી હસબુના કિતાબ અલ્લાહ, અમારા માટે અલ્લાહની કિતાબ કાફી છે. તો હવે હું મારી દલીલ મૂકું છું મુબાયલા છે, જો તમને ગમે તો સલવાત કરું છું. અગર કુરાન કાફી હો એ મુસલમાનો અકલના પડદા ખોલો. આજે 1400 વર્ષ બાદ તમે કહો છો કુરાન કાફી છે, જ્યારે એ કુરાન 1400 વર્ષ મોર ખુદ રસૂલ એ લોકોના સામે આય તો પડી પડીને સંભળાવી તો કાફી ન થઈ અહલે બૈતના વગર. 1400 વર્ષ મોર જેના ઉપર કુરાન નાઝિલ થઈ હતી એ એક પછી એક આયતો પડતો ગયો. કોના સામે? ઈસાઈ સામે. આયત છે, આ દલીલ છે, આયત છે, આ દલીલ છે, આયત છે, આ દલીલ છે. તો ઈસાઈ લોકો માટે કિતાબ કાફી ન થઈ, ખુદ જેના ઉપર કિતાબ નાઝિલ થઈ હતી એના મોઢેથી પણ કબૂલ ન થઈ ત્યાં સુધી એ કિતાબના સાથે અહલે બૈત ન મળ્યા ત્યાં સુધી ઈસાઈઓએ એ ધર્મને એ મઝહબને સાચો ન માન્યો કે જ્યારે રસૂલલ્લાહ અહલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામને લઈને ગયા. યાની કિતાબની દલીલ કાફી ન થઈ, બલકે અહલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ પણ સાથે શામિલ થયા. અહલે બૈત કોણ હતા? અહલે બૈતમાં રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે હતા, પોતાના ગોદમાં ઇમામે હુસૈન હતા, આંગળી પકડી ઇમામે હસન હતા, પછવાડે મા ફાતિમા ઝહરા હતા, એના પછવાડે અલીએ મુર્તઝા હતા. યાની સિર્ફ કિતાબ કાફી હોત તો મુબાયલાનું મેદાન સજાવવાની જરૂર ન હોત. યાની આ વાતની દલીલ છે કે કિતાબ કોઈ દિવસ કાફી નથી જ્યાં સુધી ના સત્ય અહલે બૈત અલૈહિસ્સલાતુ વસલામ શાહ. પણ કિતાબના સાથે અહલે બૈતને પણ જરૂરત પડી. તો 1400 વર્ષ મોર રસૂલલ્લાહ માટે કિતાબ કાફી ન થઈ, તો 1400 વર્ષ પછી આ રસૂલલ્લાહનો કલમો પડવાળા મુસલમાન માટે કેવી કાફી થઈ? હવે અકલમાં આવી વાત છે? 1400 વર્ષ મોર ખુદ રસૂલ માટે કિતાબ કાફી નથી, અને 1400 વર્ષ બાદ મુસલમાન જેનો કલમો પડે છે મોહમ્મદ રસૂલલ્લાહ, નથી રસૂલને જોયા, નથી રસૂલની આદતને જોઈ અને એ કહે છે કિતાબ કાફી છે, ત્યારે રસૂલ માટે કાફી નથી, તો ઉમ્મત માટે કાફી કેવી રીતે થઈ શકે છે? હવે અહીંયા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે તૈયારી કરી મુબાહલા. ઉમ્મે સલમાનું ઘર છે. ઉમ્મે સલમા કોણ? રસૂલલ્લાહની બીબી. એ ઉમ્મે સલમા કે જરા શીશામાં જેની બોટલમાં ખાકી કરબલા હતી, જ્યારે આશુરામાં ઇમામ હુસૈન શહીદ થયા તો એ ખાક ખૂન થઈ. બહુ નેક, પવિત્ર અને સૌથી ઉમદા બીબી હતા રસૂલ ખુદાના, ઉમ્મે સલમા. ઉમ્મે સલમાના ઘરમાં જ રસૂલ ખુદા તૈયારી કરી રહ્યા છે. ક્યાં જવાની? મેદાને મુબાહલા. રિવાયત કહે છે કે રસૂલલ્લાહે પોતાની અબા પોતાના ખંભા ઉપર નાખી અને એ અબાને પોતાના હાથથી પોળી કરી, પક્તિ કરી. મા ફાતિમાને બોલાવ્યા, અંદર આવી જાઓ. પોતાના નફ્સ તરીકે જેને લઈ જવાના હતા રસૂલે ખુદા, ઇમામે અલીને બોલાવ્યા, તમો પણ આ ચાદર અંદર આવી જાઓ. પોતાના બંને ફરઝન જનાબ હસનૈન સલામુલ્લાહ અલયહાને પણ બોલાવ્યા કે તમો પણ આવો ને આ ચાદરમાં શામિલ થઈ જાઓ. જ્યારે મા ફાતિમા હસન હુસૈન અને અલી એ મુર્તઝા શામિલ થઈ ગયા તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહ્યું, અલ્લાહુમ્મા હા ઉલાઈ અહલુ બૈત વ ખાસતી વ હામતી. હે પાક પરવરદિગાર, આ મારી અહલે બૈત અલૈહિસ્સલાતુ વસલામ છે. એ વખતે જનાબ ઉમ્મે સલમા નેક બીવી અર્જ કરી, યા રસૂલલ્લાહ, હું ચાહું છું કે આ ચાદરમાં હું પણ શામિલ થાઉં.
तो रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने कहियो उम्मे सलमा तमो खैर ऊपर छो तमो नेकी ऊपर छो तमो भलाई ऊपर छो पर तमो आ चादर ना अंदर दाखल नहीं दे सकता एटला माटे आ चादर अहले किसान लोग शामिल थे सके छे जे मारे अहले बैत माती छे जे मारे नस्ल माती छे जेने अल्लाह ए चुंट्या छे ई ज लोग आ शामिल थे सके छे उम्मे सलमा तमो नेकी ऊपर छो पर चादर मा शामिल नहीं दे सकता तो दोस्तों मने कहवा दो इतनी महफिली दे मोबाइल आज वर्ष की छिली इंच बारी रहा
અમારી આ બાકી સિબાદતોને કબૂલ ફરમાવો બાલ ઇલાહા આ મહેફિલમાં બેસવાના સવાબ અજર આ દુનિયાને મજા આખિરતમાં આપણા તમામને ઇનાયત ફરમાવો બાલ ઇલાહા અમારા મરહૂમોની મગફિરત ફરમાવો બાલ ઇલાહા અમારા મરીઝોને શિફા નસીબ ફરમાવો બાલ ઇલાહા અમારા બચ્ચા નવજવાનને કામયાબી નસીબ ફરમાવો બાલ ઇલાહા દુશ્મનાન ઇસ્લામને નિષ્ફ નાબૂદ ફરમાવો બાલ ઇલાહા મુહમ્મદ બાલ મુહમ્મદ સલકાવો જ્યાં જ્યાં ફરમાવો એ તો રોજા રહેલા છે તમામ હિફાઝત ફરમાવો પરવરદિગાર ઈરાનની સરકાર शबीर में करो नहीं सकता आंखें तेरे चेहरे पे ये बेकार है दोनों कुरान इल्म का मेयार है दोनों अल्लाह पैगंबर के मददगार है दोनों कुरान इल्म का मेयार है दोनों को तरलो हो मीर हसन मीर हो या मीर तकल्लुम ये मीर रज़ी मीर के शहकार है दोनों कुरान इल्म का मेयार है दोनों अल्लाह पैगंबर के मददगार है दोनों कुरान इल्म का मेयार है दोनों कुरान इल्म का मेयार